નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેની અંદર ચેપ્ટર 3 માંગ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જોઈશું આપણે માંગ એટલે શું. આમ તો આપણે બજારની અંદર કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ છીએ તો આપણે એને માંગ કહીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની અંદર એની એક પરફેક્ટ વ્યાખ્યા છે, એનો અર્થ છે. અહીંયા એક અર્થ લખ્યો છે કે માંગ એટલે શું, તો કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને અર્થશાસ્ત્રની અંદર માંગ કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યાને આપણે થોડીક સમજીશું તો કોઈ એક ચોક્કસ સમયની વાત કરે છે, કારણ કે સમય બદલાય છે તો સાથે સાથે માંગનું પ્રમાણ પણ બદલાતું જતું હોય છે. જેમ કે ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, આપણા તહેવારો હોય, તો એ સમયે લોકો જુદી જુદી વસ્તુઓની માંગ કરતા હોય છે. એટલે વસ્તુઓનો પ્રકાર પણ બદલાય છે, માંગનું પ્રમાણ પણ બદલાતું હોય છે. તો અહીંયા આપણે કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન કે કોઈ અઠવાડિયાની અંદર, મહિનાની અંદર કે વર્ષની અંદર કે ચોક્કસ સમયે કોઈ વસ્તુનું માંગનું પ્રમાણ કેટલું હતું, તો એ આપણે સમયે અહીંયા નક્કી કરીએ છીએ. સાથે સાથે કિંમત, કારણ કે આપણે જાણીએ છીએ કે કિંમત પણ સતત બદલાતી રહેતી હોય છે, જુદી જુદી વસ્તુઓની કિંમતો પણ જુદી જુદી હોય છે, અથવા કોઈ એક જ વસ્તુની કિંમત જુદા જુદા સમયે જુદી જુદી હોય છે, કારણ કે કિંમતનો આધાર એની માંગ અને પુરવઠા ઉપર હોય છે. એટલે જ્યારે અર્થતંત્રની અંદર કોઈ વસ્તુનો પુરવઠો કેમ કે ઘટી જાય તો ત્યારે વસ્તુની માંગ વધી જાય, કિંમત વધી જાય છે. જ્યારે એ વસ્તુનો પુરવઠો ઘટી જાય છે તો ત્યારે એ વસ્તુની જે કિંમત જે છે એની અંદર વધારો થાય છે, અને પુરવઠો વધે છે તો ત્યારે એ વસ્તુની કિંમતની અંદર ઘટાડો થાય છે. એટલા માટે અહીંયા આપણે ચોક્કસ કિંમતની પણ અહીંયા વાત કરી છે કે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની, અહીંયા 3 શબ્દો બીજા મહત્વના છે, ઈચ્છા, શક્તિ અને તૈયારી, 5 શબ્દો અહીંયા મહત્વના છે. સમય, કિંમત, ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કરે છે. અહીંયા ઈચ્છાની વાત કરીએ તો દરેક ગ્રાહકની એવી ઈચ્છા હોય છે કે સારામાં સારી વસ્તુ ખરીદે, પણ ઘણી વખત આપણે જાણીએ છીએ કે એની શક્તિ, ઈચ્છા તો દરેકને સારામાં સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુ વધુ પ્રમાણમાં મેળવવી હોય છે, પરંતુ એની પાસે શક્તિ પણ હોવી જોઈએ. શક્તિ એટલે કોઈ શારીરિક શક્તિ નહીં, પણ અહીંયા નાણાકીય શક્તિની વાત કરે છે. નાણાકીય શક્તિ કે ખિસ્સાની અંદર એની આવક વધારે હોય તો એની ખર્ચ કરવાની શક્તિ વધારે હોય છે, નાણું એની પાસે વધારે હશે. આવક ઓછી હોય તો એની પાસે નાણું પણ ઓછું હોય છે. નાણાકીય શક્તિ જેની વધારે હશે તો એ વધુ ખરીદી કરી શકવાનું, પણ જેની નાણાકીય શક્તિ ઓછી હશે તો એ વધુ ખરીદી કરી શકતો હોતો નથી. બીજું કે ઈચ્છા પણ હોય, શક્તિ પણ હોય, નાણાકીય કિસ્સાની અંદર નાણાં હોય, પણ જો એ નાણું આપવાની તૈયારી ના હોય તો એને તો પણ આપણે એને માંગ કહેતા નથી. કે જ્યારે એક બજારની અંદર ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવે છે, શક્તિ પણ ધરાવે છે, નાણાકીય શક્તિ પણ ધરાવે છે, અને સામે નાણું આપવાની તૈયારી પણ બતાવે છે, અને જ્યારે એ નાણું આપીને વસ્તુ જ્યારે ખરીદે છે તો ત્યારે આપણે એને અર્થશાસ્ત્રની અંદર એને આપણે માંગ કહીએ છીએ. તો ફરીથી માંગ કોને કહેવાય, તો કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. બીજો મુદ્દો છે માંગને અસર કરતા પરિબળો. આ માંગ છે એને અસરનો અર્થ થાય કે ક્યારે એ માંગની અંદર વધારો પણ થાય છે, ક્યારે માંગની અંદર ઘટાડો પણ થાય છે. તો એવા કયા પરિબળો છે કે જે આ માંગ ઉપર અસર કરે છે, માંગની અંદર વધારો લાવે છે, માંગની અંદર ઘટાડો લાવે છે? તો અહીંયા મુખ્ય 2 પરિબળો છે કે જે વસ્તુની માંગ ઉપર અસર કરે છે. એક પહેલું છે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત છે માંગ ઉપર અસર કરે છે, અને બીજું છે અન્ય પરિબળ, એટલે કે કિંમત સિવાયના પણ અહીંયા 5 પરિબળો છે કે જે માંગ ઉપર અસર કરે છે. તો પહેલો આપણે એની અંદર જોઈશું વસ્તુની કિંમત. સૌથી જો મહત્વનું કોઈ પરિબળ હોય કે જે માંગ ઉપર અસર કરતું હોય તો એ છે વસ્તુની કિંમત. દરેક વસ્તુની પોતાની કિંમતો હોય છે, તો જ્યારે પણ કોઈ પણ જે વસ્તુ છે તો એની જે કિંમત છે એની અંદર જો ઘટાડો થાય તો એ વસ્તુ પ્રમાણમાં સસ્તી બને છે, અને પરિણામે લોકો
લોકો એની માંગ વધારે છે કે જેને અહીંયા આપણે વિસ્તરણ કહીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુની માંગમાં ઘટાડો થાય તો ત્યારે એ વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, વધારો થાય છે, એમાં વિસ્તરણ થાય છે. અને એ વસ્તુની કિંમતમાં વધારો થાય, કિંમત વધી જાય છે તો ગ્રાહકની ખરીદશક્તિ ઘટી જાય છે. તેથી માંગનું સંકોચન થાય છે. એટલે જ્યારે આપણે કિંમત લઈએ છીએ અસર કરતું પરિબળ, તો ત્યારે એની અંદર આપણે વિસ્તરણ અને સંકોચન એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. જે માંગનો નિયમ જે છે એ પણ આ કિંમત ઉપર જ આધારિત છે. તો અહીંયા વસ્તુની જે કિંમત અને વસ્તુની જે માંગ છે તો એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ કિંમતમાં જો ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે, અને કિંમતમાં વધારો થાય વધે તો એથી માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બીજો મુદ્દો જોઈએ તો અન્ય પરિબળો છે કિંમત સિવાયના, જે અન્ય પરિબળો છે જે પણ વસ્તુની માંગ ઉપર અસર કરે છે, વધારો અથવા ઘટાડો લાવો. પહેલો જોઈએ તો વ્યક્તિની અભિરુચિ અને પસંદ. અહીંયા આપણે કિંમત નિર્ધારી છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, છતાં પણ એ માંગની અંદર ફેરફાર થાય છે. એટલે આપણે અન્ય પરિબળો, આ બધા પરિબળો છે કે જે કિંમત સ્થિર હોવા છતાં એની અંદર ફેરફાર થાય છે અને પરિણામે વસ્તુની માંગ પર અસર થાય છે. તો પહેલો અન્ય પરિબળોમાં જોઈએ તો વ્યક્તિની અભિરુચિ અને એની પસંદ. મોટાભાગના જે વ્યક્તિઓ છે એને અમુક વસ્તુ પ્રત્યેનો ગમો અણગમો, અમુક એને શોખ હોય છે. તો ત્યારે જે વ્યક્તિની જે વસ્તુ પ્રત્યેની એની અભિરુચિ વધારે હશે, એની અંદર એને ખૂબ પસંદ હશે, તો ત્યારે એ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં એ પોતાની માંગની અંદર ફેરફાર કરતો નથી. એ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો એ વધારો પણ કરતો નથી, અને કિંમતમાં વધારો થાય છતાં એ વસ્તુની માંગમાં એ ઘટાડો પણ કરતો નથી. કારણ કે એને એ જ વસ્તુ જોઈએ છે વાપરવા માટે, એ વસ્તુ એની પસંદગીની વસ્તુ છે. તેથી એની કિંમતની અંદર ગમે તેટલો ફેરફાર થાય છતાં એ પોતાની માંગની અંદર ફેરફાર કરતો હોતો નથી. બીજો મુદ્દો છે વ્યક્તિની આવક. આવક સામાન્ય રીતે ક્યાંક આપણે એવું કહીએ કે માંગનો આધાર જ ક્યાંક આવક ઉપર પણ રહેલો છે, કારણ કે આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. વ્યક્તિની આવકમાં વધારો થાય તો એની ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે, અને તેથી તે માંગની અંદર પણ વધારો કરે છે. જો વ્યક્તિની આવકમાં ઘટાડો થઈ જાય, ઘણી વખત એવું થાય કે અર્થતંત્રની અંદર મંદી આવી જાય જેના કારણે લોકો બેરોજગાર પણ બનતા હોય છે, ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન ઘટી જાય તો લોકો બેરોજગાર બને છે, તો ત્યારે એની પાસે આવક ઘટી જાય છે, ઓછી થઈ જાય છે, તો ત્યારે એની ખરીદ શક્તિ પણ ઘટી જાય છે, અને જેના કારણે એ લોકો પોતાની વસ્તુની માંગની અંદર પણ ઘટાડો કરે છે. જો અર્થતંત્રમાં તેજી હોય, ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધતું હોય, તો ઉત્પાદનના સાધનોની માંગ વધારે હોય, શ્રમિકોને રોજગારી પણ વધારે મળે છે, જેના કારણે એમની આવકમાં વધારો થાય છે, અને આવક વધે છે તેથી એ લોકો ની ખરીદ શક્તિમાં વધારો થાય છે, અને એ લોકો માંગમાં પણ વધારો કરે છે. તો અહીંયા વ્યક્તિની આવક અને જે માંગ છે એની વચ્ચે સીધો સંબંધ છે. કે આવકમાં વધારો થાય તો માંગમાં પણ વધારો થાય છે, અને જો આવકમાં ઘટાડો થાય તો માંગમાં પણ ઘટાડો થાય છે. ત્રીજો મુદ્દો છે સંબંધિત વસ્તુઓની કિંમત. માંગ પર અસર કરતું ત્રીજું પરિબળ છે અહીંયા સંબંધિત વસ્તુઓની કિંમત. દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે કોઈ ને કોઈ પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે. અહીંયા અન્ય વસ્તુ સાથેના એના બે પ્રકારના સંબંધો હોય છે, એક છે અવેજી વસ્તુ અને બીજી છે પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે વાપરી શકતા હોઈએ તો એને આપણે અવેજી વસ્તુ કહીએ છીએ. કે એક વસ્તુના બદલામાં એક વસ્તુ ના હોય તો એના બદલામાં આપણે બીજી વસ્તુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તેને આપણે અવેજી વસ્તુ કહીએ છીએ. ઘણી બધી અવેજી વસ્તુ હોય છે, કે ચા, કોફી, ગોળ અને ખાંડ, અત્યારે તો ટીવી, ફ્રીજ, મોબાઈલ, ઘરઘંટી, ઘણી બધી વસ્તુ એવી છે કે જેની એકના વસ્તુના બદલામાં આપણે અવેજીમાં લઈ શકીએ છીએ. તો અવેજી વસ્તુઓ પણ વસ્તુની માંગ પર અસર કરે. અહીંયા બે પ્રકાર, એક મૂળ વસ્તુ હોય અને બીજી એની અવેજી. દાખલા તરીકે ચા હોય એ મૂળ વસ્તુ હોય અને કોફી અવેજી વસ્તુ હોય. તો ચાની વસ્તુની માંગ
કોપી જે વસ્તુ છે એની અવેજી વસ્તુ, તો એની કિંમતમાં થતા ફેરફારની અસર ચાની માંગ ઉપર પણ થાય છે. કેમ કે ચાની કિંમતમાં કોઈ ફેરફાર ના થાય અને જો કોફીની કિંમતની અંદર વધારો થઈ જાય તો કોફીની માંગ ઘટી જશે અને કોફી વાપરનારા લોકો શું કરશે, તો કોફીની માંગ ઘટાડી દેશે અને ચાની માંગમાં વધારો કરી દેશે. અહીંયા ચાની કિંમતમાં ઘટાડો થયો નથી, છતાં ચાની માંગમાં વધારો થયો તો એનું કારણ એની અવેજી વસ્તુ કોફીની કિંમતમાં વધારો થયો. કોફીની કિંમતમાં ઘટાડો થાય તો કોફીની માંગ વધી જશે, ચાની માંગ ઘટી જશે, ચા વાપરનારા લોકો જે છે એ કોફીની માંગની અંદર વધારો કરી દેતા હોય. અહીંયા ચાની કિંમતમાં કે મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ એની અવેજી વસ્તુ છે એની કિંમતમાં ફેરફાર થયો, જેના કારણે જે મૂળ વસ્તુ ચા હતી એની માંગ ઉપર પણ અસર થતી હોય. એટલે અવેજી વસ્તુઓની જે કિંમતો છે એ મૂળ વસ્તુની માંગ ઉપર પણ ફેરફાર લાવે છે. એ જ રીતે પૂરક વસ્તુ, એટલે વસ્તુઓ બીજી વસ્તુ સાથે પૂરકપણાના સંબંધથી જોડાયેલી હોય છે. પૂરક વસ્તુ એટલે તો એક વસ્તુ વાપરવા માટે બીજી વસ્તુ આવશ્યક હોવી, તે વસ્તુને આપણે પૂરક વસ્તુ કહીએ છીએ. એક વસ્તુ વાપરવા માટે બીજી જે વસ્તુ છે એ ખૂબ જ આવશ્યક હોય છે, ટૂંકમાં એના વગર એ મૂળ વસ્તુ છે એનો ઉપયોગ કરી શકાતો નથી. જેમ કે મોબાઈલ અને સિમ કાર્ડ, આપણે પાસે મોબાઈલ હોય પણ જો સિમ કાર્ડ જ ના હોય તો આપણે મોબાઈલનો ખાસ ઉપયોગ કરી શકતા નથી. લાઇટ સોરી પંખા હોય અને વીજળી ના હોય તો બરાબર, પંખાનો ઉપયોગ તો વીજળી ના હોય તો પણ આપણે એનો ઉપયોગ કરી શકતા હોતા નથી. તો એ વસ્તુ પૂરક, જેમ કે આપણી પાસે ગાડી હોય, મોટરસાઇકલ હોય, પણ જો પેટ્રોલ અને ડીઝલ જ એની અંદર આપણે ના પુરાઈએ તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. મોટરસાઇકલ વાપરવા માટે પેટ્રોલ અથવા ડીઝલ જે છે એ આવશ્યક વસ્તુ છે કે જેના વગર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીંયા પૂરક વસ્તુ કે એમાં પણ જે મૂળ વસ્તુ જે છે તો એની માંગની અંદર જે ફેરફારો છે એ પૂરક વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને આધીન હોય છે. કે જેમ કે આપણે જોઈએ તો મોટરસાઇકલ જે છે તો એની કિંમતમાં ઘટાડો થાય તો એની માંગમાં શું થશે, વધારો થાય છે. એની માંગમાં થયેલો વધારો પેટ્રોલ ડીઝલની માંગની અંદર પણ શું કરશે, વધારો લાવશે. તો મોટરસાઇકલની કિંમત ઘટી, અહીંયા પેટ્રોલની કિંમત નથી ઘટી, છતાં એની માંગમાં શું થયું, વધારો થયો. કેમ કે એની પૂરક વસ્તુ જે છે તો મોટરસાઇકલની કિંમતમાં ઘટાડો થયો અને એની માંગ વધી, તો સામે પેટ્રોલ અને ડીઝલની માંગની અંદર પણ આખો વધારો થતો જ હોય છે. તો અહીંયા પૂરક વસ્તુઓ જે છે જે પણ અહીંયા મૂળ વસ્તુની માંગ ઉપર એમ કે ફેરફાર લાગતા હોય છે, તો અહીંયા સંબંધિત વસ્તુઓની જે કિંમત છે તો એ પણ માંગ ઉપર અસર કરે છે. ચોથો મુદ્દો છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. અહીંયા ભવિષ્યની કિંમતોની અટકળો એટલે અફવાઓ. ઘણી વખત આપણે બજારની અંદર એવું સાંભળતા હોઈએ છે કે અમુક વસ્તુના જે ભાવો છે એ ભવિષ્યની અંદર વધવાના છે અથવા ઘટવાના છે. જેમ કે વર્તમાન સમયની અંદર એવી અફવા ફેલાય છે કે સિંગ તેલના ભાવો ભવિષ્યની અંદર વધવાના છે, તો સિંગ તેલ એ મોંઘું થવાનું છે, તો લોકો શું કરશે, તો વર્તમાનમાં એ વસ્તુની માંગમાં શું કરી દેશે, વધારો, કારણ કે અત્યારે એની કિંમત ઓછી છે, તો ઓછી કિંમતનો લાભ લેવા માટે વર્તમાનની અંદર એ વસ્તુની અંદર માંગમાં શું થઈ જશે, વધારો થઈ જશે. એ જ રીતે અમુક વસ્તુના ભાવો ભવિષ્યમાં ઘટવાના છે એવી અફવાજો વર્તમાન સમયની અંદર ફેલાય છે. જેમ કે સિંગ તેલના ભાવો ઘટવાના છે, તો હાલમાં જે વસ્તુ ખરીદી કરવાના હશે જે લોકો, તો એ હાલમાં શું કરશે, એ વસ્તુ મુલતવી રાખશે, એની માંગમાં વધારો કરશે નહીં, પણ ખરીદવાની હશે તો પણ શું કરશે, ઘટાડો કરશે, કારણ એ ભવિષ્યમાં એના ભાવ ઘટવાના છે. તો એનો લાભ લેવા માટે એ લોકો વર્તમાનમાં એ વસ્તુની માંગમાં શું કરી દેશે, ઘટાડો કરી દેશે. તો વર્તમાન સમયની અંદર એવી અફવાઓ ફેલાય કે અમુક વસ્તુના ભાવો ભવિષ્યમાં વધવાના છે, તો વર્તમાનમાં એ વસ્તુની માંગની અંદર એમ કે વધારો થાય છે અને ભવિષ્યમાં વસ્તુના ભાવો ઘટવાના છે, તો વર્તમાનમાં એ વસ્તુની માંગની અંદર પણ ઘટાડો એમ કે થતો હોય છે. અને પાંચમો મુદ્દો છે વસ્તી અને વસ્તીનું વયજૂથ. તો વસ્તીમાં અથવા આપણે એને કહીશું કે ગ્રાહકોની સંખ્યા, કારણ કે ગ્રાહકોની સંખ્યાનો આધાર વસ્તી ઉપર પણ રહેલો છે. જો વસ્તીમાં વધારો થાય તો ગ્રાહકો પણ વધવાના જ છે, તો સામે માંગમાં પણ શું થશે, વધારો થશે. જો વસ્તીમાં ઘટાડો થાય તો ગ્રાહકોની સંખ્યા પણ ઘટી જશે, સાથે તો માંગની અંદર પણ શું થશે, ઘટાડો. એટલે સીધો સંબંધ છે, જો વસ્તી વધશે તો માંગમાં વધારો થશે અને વસ્તી ઘટશે તો માંગમાં ઘટાડો થશે. એ જ રીતે એનું વયજૂથ,
वस्ती ने ત્રણ પ્રકારના વયજૂથની અંદર વિભાજિત કરેલું છે, જેમ કે કિશોરાવસ્થાના લોકો, કિશોર જૂથ આપણે એને કહીએ છીએ, યુવા જૂથ યુવાવસ્થાના લોકો, અને બીજું છે પ્રૌઢ જૂથ કે જે પ્રૌઢાવસ્થાના લોકોનો આપણે સમાવેશ કરીએ છીએ. કિશોર વ્યક્તિ હોય તો આપણે જાણીએ છીએ કે જે બાળકો તો એમની અમુક વસ્તુઓની માંગ હોય છે, યુવાવસ્થાના લોકો તો એમની પણ જુદા જ પ્રકારની વસ્તુઓની માંગ હોય છે, અને પ્રૌઢાવસ્થાની અંદર આવેલા જે લોકો હોય તો એમની પણ જુદા જ પ્રકારની વસ્તુઓની માંગ હોય છે. તો અહીંયા જે વયજૂથ છે એટલે બાળકોની પણ અમુક વસ્તુઓની માંગ હોય છે, યુવાવસ્થાના લોકોની વસ્તુ અમુક વસ્તુની માંગ હોય છે, અને એ જુદા જુદા વયજૂથના આધારે વ્યક્તિઓની અમુક વસ્તુ પ્રત્યેની જે માંગ હોય છે એ પણ જુદી જુદી હોય છે. તો અહીંયા વયજૂથ જે છે એ પણ વસ્તુની માંગમાં એમ કે ફેરફાર લાવે છે. બાળકોની વસ્તુઓની જે માંગ જે રમકડાની હોય એની જેટલી બાળકોની સંખ્યા વધારે, તો રમકડા જેવા જે વસ્તુઓ છે તો એની માંગમાં પણ શું થશે વધારે, એની સંખ્યા તે પણ ઓછી હોય. તો આ રીતે અહીંયા વસ્તી અને વસ્તીની જે વયજૂથ જે છે એ પણ એમ કે વસ્તુની માંગની અંદર ફેરફારો લાવે છે, માંગ પણ અસર કરે છે. તો આ રીતે અહીંયા માંગનો અર્થ અને માંગ પર અસર કરતા મુખ્યત્વે બે પરિબળો, એક વસ્તુની કિંમત અને બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. બરાબર, એની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટતા માંગનું મિશ્રણ, કિંમત ઘટતા માંગનું સંકોચન થાય છે. અને અન્ય પરિબળોની અંદર આ પાંચ પરિબળો જે છે એ જે વસ્તુની માંગ પર અસર કરે છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા અભ્યાસ કરીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.